નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ઇંગ્લિશ સ્વઅધ્યયન પોથીનો પહેલો યુનિટ છે વિનિત સ્માઇલની વાત કરવાના છીએ. તો મિત્રો, આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારના હું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે. અને બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના ઇંગ્લિશ દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક આપેલી છે, ત્યાંથી પણ દરેક વિડીયો તમે મેળવી શકો છો. તો શરૂ કરીએ મિત્રો. આપણે પહેલો યુનિટ છે ધોરણ 7નો ઇંગ્લિશ વિષયનો સ્વઅધ્યયન પોથીનો પહેલો યુનિટ વિનિત સ્માઇલની વાત કરવાના છીએ. તો અહીં આપણને પહેલી એક્ટિવિટી આપી છે કે જૂથમાં કામ કરો, સ્માઇલ ઇન ધ મિરર. વાર્તા છે આપેલી છે, એના શબ્દ શોધીને લખો. તો અહીં આપણે એ મુજબની પ્રવૃત્તિ કરવાની છે. એક્ઝામ્પલ, બર્થડે શબ્દ આપ્યો હોય તો ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. તો અહીં આપણને જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. યુનિક, તો ઇટ વોઝ યુનિક બાય. યોર સેન્ટેન્સ, માય બાયસિકલ ઇઝ ઓલ્સો યુનિક. પછી ડ્રીમ, ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. યોર સેન્ટેન્સ થશે, માય ડ્રીમ ઇઝ ટુ બીકેમ અ ડોક્ટર. ફ્લોક, સી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે. યોર સેન્ટેન્સ થશે, અ ફ્લોક ઓફ બર્ડ હુ આર સિટિંગ ઓન ધ ટ્રી. પરમિશન, સી પરમિસ હર સેલ્ફ. યોર સેન્ટેન્સ થશે, આઈ પ્રોમિસ ધેટ નોટ ટુ અગેન. પછી મિરેકલ, વોટ એ મિરેકલ, ધેટ વોઝ એ મિરેકલ. તો આ રીતની મિત્રો તમારે એક્ટિવિટી કરવાની છે. ત્યાર પછી આપણે બીજી એક્ટિવિટી જોઈએ. મને ઓળખો, બાયસિકલ, સ્કૂલ, મિરર, તેજસ્વીની ફાધર ને ફેન. એમાં પહેલું વાક્ય છે, આઈ ગેવ અ બાયસિકલ ટુ માય ડોટર તેજસ્વીની ફાધર. આઈ હેવ અ લિટલ બેલ એન્ડ રિયર વ્યૂ મિરર. તો બાયસિકલ, આઈ કેમ આઉટ ધ રિયર વ્હીલ ઓફ ધ બાયસિકલ ફેન. ધેર વોઝ ધેર વેર લિવ્સ ઓન માય રૂફ. તો સ્કૂલ આવશે. તેજસ્વીની લુક ઇન ટુ મી એન્ડ ડિસાઇડેડ ટુ મેક અ ફ્લાઇંગ બાયસિકલ. તો મિરર. તો આ રીતના તમારે વાક્ય આવશે બીજી એક્ટિવિટી. ત્યાર પછી ત્રીજી એક્ટિવિટી છે, જોડીમાં કામ કરો ને વાર્તાના આધારે ખરા કે ખોટા છે ખોટા વિધાનો ફેરફાર કરીને સાચા બનાવો. તેજસ્વીનીઝ મધર ગિફ્ટ હર અ બાઇક. ખોટું વાક્ય છે, તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટ હેરા બાયસિકલ. સાચું વાક્ય થશે. બીજું છે, અ ફેન કેમ આઉટ ઓફ હર બાયસિકલ. તો સાચું વાક્ય છે, ટ્રુ. ત્રીજું છે, સી રોડ ધ બાયસિકલ એલોંગ વિથ સી શોર. તો એ ખોટું વાક્ય છે, સી રોડ ધ બાયસિકલ એલોન વિથ રિવર બેંક. ત્યાર પછી ચોથું વાક્ય છે, ખોટું છે. તો એનું સુધારેલ વાક્ય છે, તેજસ્વીની બાયસિકલ હેઝ વન રિયર વ્યૂ મિરર. અને પાંચમું વાક્ય છે એ સાચું વાક્ય છે. તો આ રીતના મિત્રો તમારે પાંચે પાંચ વાક્ય છે એ લખવાના છે. ખોટું વાક્ય છે સુધારીને ફરીથી લખવાનું છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 4 જોઈએ. તેજસ્વીને સ્વપ્નમાં જોયેલી ફ્લાઇંગ બાયસિકલનું ચિત્ર દોરો અને તેના જુદા જુદા ભાગ અંગ્રેજીમાં લખો. બરાબર, આ રીતનું મિત્ર તમારે તેજસ્વીએ જે સ્વપ્નમાં સાયકલ જોઈ છે એનું ચિત્ર દોરવાનું છે અને એના શબ્દ લખવાના છે. મિરર, સીટ, વ્હીલ, બિગ ફેન, પેડલ, હેન્ડલ, આ રીતના બાજુમાં શબ્દ લખવાના છે અને અહીંયા ચિત્ર દોરવાનું છે. એક્ટિવિટી 5, જૂથમાં કામ કરો. જૂથનો કોઈ એક સભ્યનું કોઈ એક સભ્ય ફકરાનું મોટેથી વાંચન કરે. તો એ મિત્રો આપણે જૂથમાં કામ કરવાનું છે અને કોઈ એક મિત્ર છે એ ફકરાનું મોટેથી વાંચન કરશે. પછી ફકરાના આધારે નીચે જેવી શબ્દની જોડીઓ બનાવો. તમારા ફકરો વાંચી અને પછી આ ફકરામાંથી તમારે જે નીચે જોડી બનાવી છે ઉદાહરણ પ્રમાણેની જોડી બનાવવાની છે. તો સ્ટે, તો સ્ટેયનું ભૂતકાળ થાય છે સ્ટેડ. મૂવ, તો મૂવનું થાય મૂડ. એન્જોય, એન્જોયનું થાય એન્જોયડ. ત્યાર પછી આ રીતની છે,
રિટર્ન, રિટર્નનું થાય રિટર્ન્ડ. ટેક, ટેકનું થાય ટૂક. ગોનું વેન્ટ. તો આ રીતની મિત્રો તમારે જોડી બનાવવાની છે, અહીંયા જે બનાવી છે મુજબ. ત્યાર પછી જૂથમાં ચર્ચા કરી નીચે આપેલા ક્રિયાસૂચક શબ્દ વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્ય લખો. તો અહીંયા જે આપણને ક્રિયાસૂચક શબ્દ આપ્યા છે એ શબ્દ વાર્તામાં જે જગ્યા આવતા એ વાક્ય ફરીથી લખવાના છે. તો આપણે જોઈએ, પહેલું છે સી. સીનું થાય સો. તેજસ્વીની સો હર ન્યૂ બાઇસિકલ. બીજું સે, તો સેડ. સી સેડ વાવ. ત્રીજું છે પ્લેસ, તેનું પ્લેસ્ડ. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એની યેલ્ડ. ફીલ, ફીલનું ફેલ્ટ. સી ફેલ્ટ પ્રાઉડ. એન્જોય, તો એન્જોયડ. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ. કમનું કેમ. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. સ્ટોપનું સ્ટોપ્ડ. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ટેક બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. પછી પ્રોમિસ્ડ, એનું પ્રોમિસ્ડ. સ્માઇલનું સ્માઇલ અને થ્રિલનું થ્રિલ્ડ. તો મિત્રો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે, અહીં તમે જોઈ શકો છો દરેક વાક્ય આ રીતના. ત્યાર પછી એક્ટિવિટી છ આવે છે મિત્રો. નીચેની બિલની ટિકિટને તેના આધારે આપેલ વિગત વાંચો અને બાજુમાં આપેલી જગ્યામાં વિગત મેળવીને ચોંટાડો. ઉદાહરણ પ્રમાણે વિગત લખો. તો મિત્રો અહીંયા જે ટિકિટ આપી છે ધોરાજી ડેપોની બસ છે, એના પૈસા ક્યાંથી ક્યાં જાય છે, બરાબર, એ બધી વિગત છે અહીંયા બોક્સમાં લખવાની છે આ રીતની. નેમ ઓફ ડિપાર્ટમેન્ટ ધોરાજી, ડેટ ઓફ જર્ની 7th September 2014, જર્ની ડિસ્ટન્સ 26 કિમી, ટ્રાવેલિંગ ફ્રોમ રાજકોટ ટુ પીપલિયા, ફેર RS 21. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી 7 આવે છે. પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિની જેમ નીચે આપેલી જગ્યામાં તમારી પસંદગીની વસ્તુનું ચિત્ર દોરન, તેના વિશે 4-5 વાક્ય લખો. તો મિત્રો અહીંયા આપણી પસંદગીનું ચિત્ર દોરવાનું છે વસ્તુનું, અને એ ચિત્ર દોર્યા પછી તમારે એમના વિશે 4-5 વાક્ય લખવાના છે. તો મેં અહીંયા બેટ અને બોલનું ચિત્ર દોર્યું છે, એના આધારે આપણે 4-5 વાક્ય લખીએ. તો ધીસ બોલ બેટ ગિફ્ટ બાય માય ફાધર ઓન માય બર્થડે. બીજું વાક્ય છે આઈ એમ સો હેપી ટુ ગેટ ધીસ ગિફ્ટ. ત્રીજું ફર્સ્ટ ટાઈમ આઈ પ્લેડ ઇન સ્કૂલ ઇન માય ગ્રાઉન્ડ. ચોથું વન ટાઈમ આઈ વોન ધ મેચ વિથ ધીસ બેટ બોલ. પાંચમું વન સ્મેચ અ વિન્ડો વિથ ધીસ બેટ. તો આ રીતનું તમારે ચિત્ર દોરી બોક્સમાં અને પછી એના વિશે 4-5 વાક્ય લખવાના છે. ત્યાર પછી મિત્રો આવે છે ફન ઝોન. તો અહીં બોક્સમાં છુપાયેલા સાયકલના ભાગ છે એના નામ લખવાના છે. તો આ રીતના મિત્રો અહીં આવશે, અહીં તમે જોઈ શકો છો મિરર, સીટ, પેડલ અને બેલ. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7નું ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પહેલા યુનિટનું સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો મળીએ ત્યાર પછીના નવા વિડીયોમાં.